સુરતના ડિંડોળીથી ચલથાણ તરફ જઈ રહેલા કેનાલ હાઈવે પર કાપડ વેપારી લૂંટનો શિકાર બન્યો છે. કારમાં 55 લાખ રૂપિયા. 3 વેપારીઓ કડોદરા તરફ લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ચલથાણ કેનાલ રોડ પર લૂંટનો શિકાર બન્યા હતા. વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારે કાદવ ફેંકતા કાર ઉભી રાખવી પડી હતી. તેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી 55 લાખ રૂપિયાની બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ સહિત એસીપી ડીસીપી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે ઝોન 2 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સાંજે 7:30 થી 8 ની વચ્ચે બે વેપારી ચલથાણ રોડથી બ્લેક કલરની સ્કોર્પિયો કાર લઈને જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટિવા પર પાછળથી બે લોકો આવી ગાડી ઉપર કાદવ ફેંક્યો હતો, જેને લઈ ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી રૂપિયા ભરેલી બેગની ચીલ ચડપ કરી નાસી છૂટ્યા હતા. બંને વેપારી વ્યવસાયના અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગેની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે. આજરોજ 7:30 ની આસપાસ સાંજના સમયે મધુરમ કેનાલથી ચલથાણ તરફ જતા રોડ ઉપર એક બ્લેક સ્કોર્પિયોમાં બે વેપારી લોકો જતા હતા. એ દરમિયાન બે લોકો એક એક્ટિવામાં આવી અને તેઓના વેહિકલ ઉપર કીચડ ફેંકેલ અને આ લોકોએ એ બાબતે કીચડ ફેંકતા વેહિકલ પોતાનું ઊભું રાખતા તેઓની નજર ચૂકી અને તેઓ પાસેથી બેગ પૈસા ભરેલી બેગ હતી તે છીનવીને જતા રહેલ છે અને આ રીતના એક ચીલ ઝડપનો બનાવ બનેલ છે. પ્રાથમિક રીતના જે મુજબ ફરિયાદી પાસે અમને માહિતી મળી છે તે મુજબ તેઓને એવો કોઈ અંદાજ નથી કે તેઓનો પીછો કરતા હતા, પરંતુ પાછળથી કોઈ વેહિકલ આવી એક્ટિવા અને તેણે આ રીતની ઘટનાને અંજામ આપ્યો છે તેવી માહિતી મળેલ છે. આગળ ફરિયાદની લેવાની અને અન્ય આ બાબતે વધારે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદી એમ જણાવે છે કે તેઓ વેસુમાં રહે છે અને ત્યાંથી કડોદરા બાજુ કોઈ વ્યવસાયિક કારણોસર આ પૈસા લઈને જતા હતા.